લખેલા છે બરોબર તો 103 થયા બરોબર 103 ને સાથે લખો અથવા તો 100 ની અંદર 3 નાખે તો 103 થયા મે આવી રીતે લખ્યા બરોબર હવે એનો ગુણાકાર મારે સાથે કરવો છે તો પહેલા તો 738 છે એનો ગુણાકાર મે કોની સાથે કર્યો 100 સાથે કર્યો 12 જે સંખ્યા છે એનો ગુણાકાર બે વખત કરવો કોની સાથે તો કે કૌંસમાં જે સંખ્યા આપેલી છે એની સાથે ઓકે તો પહેલા પહેલા તો 738 નો મે ગુણાકાર કર્યો કોની સાથે 100 સાથે કર્યો બરાબર હવે તો કે વચ્ચે પ્લસ ની સાઈન છે કે પ્લસ ની સાઈન હવે 738 નો કોની સાથે વારો જશે મિત્રો તો કે 3 ની સાથે વારો જશે પહેલા કોની સાથે તો કે 100 ની સાથે પછી બીજી વખત કોની સાથે તો કે 3 ની સાથે ઓકે જે કૌંસમાં જે બંને સાથે એક એક વખત લેવા બરાબર તો કે 738 નો 100 સાથે એક વખત ગુણાકાર કર્યો વચ્ચે જે નિશાની હોય નિશાની મૂકી પ્લસ તો પ્લસ અને માઈનસ તો માઈનસ 738 નો ફરી પાછો કે 3 સાથે ગુણાકાર કર્યો બરાબર હવે આપણે કાર્ય કરતા હતા એમ જ બરાબર 2 2 ની પેર કરો બરાબર એટલે કે 2 2 નો જોડી કરી નાખી એટલે ગુણાકાર ઈઝી થઈ જાય તો કે 738 એકુ 738 પાછળ 2 0 બરાબર હવે તો કે 738 નો 3 સાથે ગુણાકાર કરો એટલે કે 2214 બરાબર 2214 હવે તો કે વચ્ચે પ્લસ ની સાઈન છે આ બંનેનો સરવાળો કરો એટલે કે 2214 નાખો ઉમેરો એટલે તમને કેટલો આન્સર મળે છે તો કે 76014 બરાબર હવે એવો જ બીજો દાખલો આપણે જોઈએ તો કે 854 ગુણ્યા 102 102 છે તો ફરી પાછો એની અંદર આપણે કેટલા લઈએ તો કે 100 + 2 કેવી રીતના 109 આપેલા હોય તો તમે કેવી રીતના કરી શકો 100 + 9 બરાબર એવી રીતના ગમે તેટલા 100 થી એટલે મીન્સ અહીંયા 100 1000 એવી રીતના આવવા જોઈએ 200 એટલે 0 0 એક અંકમાં અને 10 અંકમાં એવા આવતા હોય એવી સંખ્યા સાથે આપણે પ્લસ કરવો પડે તો કે 854 ગુણ્યા 100 + 2 બરાબર ફરી પહેલા પહેલા આપણે જોયું એમ 854 નો પહેલા 100 સાથે ગુણાકાર કરો એટલે એક છોડી પડી ગઈ બરાબર વચ્ચે કેટલી નિશાની છે પ્લસ નિશાની છે હવે 854 નો ફરી પાછો કોની સાથે તો કે 2 સાથે ગુણાકાર કરો બરાબર એટલે બીજી જોડી બની પહેલી જોડી કઈ તો કે 854 ની 100 સાથે ની અને બીજી જોડી કઈ તો કે 854 નો 2 સાથે એટલે બે જોડી બની ગઈ આપણે હવે તો કે બંને બે થઈ ગઈ એનો ગુણાકાર અલગ અલગ કરે ને પછી સરવાળો કરો તો કે 854 એકુ 854 પાછળ 2 0 બરાબર એટલે આપણે કેટલા મળ્યા તો કે 85400 હવે 854 નો 2 સાથે ગુણાકાર કર્યો એટલે 1708 હવે બંને નો પ્લસ કરીએ છીએ એટલે આન્સર કેટલો મળે છે 87108 બે ઉદાહરણ તો આપણે 100 વાળા લીધા હવે 1000 વાળો મોટી સંખ્યાનો ઉદાહરણ લઈએ બરાબર તો અહીંયા મેં એક ઉદાહરણ એવું લીધું છે 258 ગુણ્યા 1008 1008 જો બોલતા જાવ મને ખબર પડી જાય કે 1000 ની અંદર 8 ઉમેરીએ તો 1008 થઈ જાય તો અહીંયા જો મેં મિત્રો કેમ કહ્યું છે 1000 + 8 બરાબર ચાલો તો હવે જે આગળ જોયું એવી જ રીતના 12 છે એનો બંને સાથે ગુણાકાર એક એક વખત લેવો એટલે કે 258 નો પહેલા 100 સાથે ગુણાકાર કર્યો બરાબર એટલે 258 ગુણ્યા 1000 બરાબર 1000 સાથે ગુણાકાર કર્યો વચ્ચે તો કે પ્લસ ની સાઈન છે તો પ્લસ ની સાઈન એક વખત 258 1000 સાથે કર્યો અને હવે 258 કોની સાથે કરવાનો છે 8 સાથે કરવાનો છે એટલે કે 258 ગુણ્યા 8 આપણને 2 પેર મળી ગઈ છે 2 જોડી મળી ગઈ છે આપણે બરાબર તો કે 258 એકુ 258 પાછળ કેટલા જીરો છે 1 2 ને 3 એટલે 1 2 ને 3 ઓકે હવે તો કે કોનો વાલો છે તો કે 258 ગુણ્યા 8 એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને કેટલા મળે છે તો કે 2064 હવે તો કે બંનેનો પ્લસ કરીએ એટલે આપણને આન્સર શું મળે છે કે 260000 ઓકે ચાલો હવે એવા જ અમુક ત્રિરાશી વાળા દાખલા છે જેમાં આપણે અમુક દાખલા જોઈએ તો એની અંદર કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં 40 લીટર
હવે ગાડી હોય મોટી હોય એ પ્રમાણે પેટ્રોલની ટાંકી પણ મોટી હોય તો એની અંદર એક ટેક્સી ડ્રાઈવરે 40 લિટર પેટ્રોલ પુરાવે છે હવે બીજે દિવસે તેને ટાંકીમાં 50 લિટર પેટ્રોલ પુરાવ્યું પહેલા દિવસે કેટલું પુરાવ્યું તો કે એની અંદર સોમવાર હતો તો સોમવાર આપણે ગણી લઈએ પહેલો દિવસ એટલે સોમવાર બરાબર તો એ દિવસે એને 40 લિટર અને બીજે દિવસે એને 50 લિટર પેટ્રોલ પુરાવ્યું તો પહેલા દિવસે તો આપણે કુલ પેટ્રોલ કેટલું એને પુરાવ્યું તો કે આપણે પહેલા કુલ પેટ્રોલ શોધીએ તો કે 40 પ્લસ 50 એટલે કુલ 90 લિટર એને પેટ્રોલ ભરાવેલું છે બરાબર હવે એને એમ કીધું છે કે જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા બરાબર 65 રૂપિયા પ્રતિ લિટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસાનો ખર્ચ કર્યો કહેવાય હવે 1 લિટરનો ભાવ આપણે અહીં આપેલો છે તો આપણે ત્રણ રાશિથી એને શોધી શકીએ કે 1 લિટર પેટ્રોલનો ભાવ છે એ 65 રૂપિયા છે તો આપણને ટોટલ કેટલું એને પેટ્રોલ પુરાવ્યું છે તો કે 90 લિટર પેટ્રોલ ભરાવેલું છે તો 1 લિટર પેટ્રોલનો ભાવ 65 રૂપિયા હોય તો 90 લિટર પેટ્રોલનો ભાવ કેટલો થાય ઓકે તો ત્રણ રાશિ એટલે કે ક્રોસ ગુણાકાર એટલે કે 90 ગુણ્યા 65 અથવા 65 ગુણ્યા 90 કરો તો પણ ચાલે તો કે 65 ગુણ્યા 9 કરી પાછળ